આજ રોજ આપ ધારાસભ્ય ને આવેદન પત્ર પાઠવી રાહુલજી એ પૂછેલા 5 પ્રશ્નો નો જવાબ આપ્યો. આપણા વડાપ્રધાનજીએ જે નોટબંધીની જાહેરાત કરી ત્યાર પછી લોકોને પલટી તકલીફ ના લઈને રાહુલ ગાંધીજીએ જે 5 સવાલ પૂછેલા એના જવાબ માટે આજે અમે ભરૂચ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ પાસે આવેલા અને એમને 5 સવાલ લેખિતમાં પૂછેલા છે. એના 5 સવાલ પૂછવા માટે અમે આવેલા છે અને જે આવેદન પત્ર આપેલું છે અને જે વડાપ્રધાને કહ્યું હતું કે 50 દિવસ પછી આની અંદર સુધાર આવે નહીં તો તમને જે ચોરાહા પર બોલાવશો એ ચોરાહા પર આવીને સજા જે આપી હશે એ તમે સજા આપજો. અમે અગાઉ ભરૂચ રેલવે સ્ટેશન પર ચોરાહે પે ચર્ચાનો પ્રોગ્રામ કરેલ અને એ પ્રોગ્રામમાં અમે ધારાસભ્યોને બોલાયા, એમના બીજેપીના પ્રતિનિધિને બોલાયા, કોઈ આવ્યું નહીં. એના માટે આજે અમે દુષ્યંતભાઈ પટેલ પાસે, ભરૂચ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ સામે અમે સવાલ કરેલા છે. ભારત દેશના વડાપ્રધાને રાત્રે પ્રેસ કોન્ફરન્સ કરીને આખા સમગ્ર દેશની સામે 500 ને 1000 ની નોટ કાલથી એક કાગળનો ટુકડો બની જશે એવી જાહેરાત કરી લેતી અને નોટબંધી કરવા પાછળ એમનો હેતુ એ હતો કે બ્લેક મની બહાર આવે અને આતંકવાદી વિરોધી જે પ્રવૃત્તિ છે, આતંકવાદીઓની જે પ્રવૃત્તિ છે તેના ને કંટ્રોલ કરવામાં આવે એ માટે તેમણે નોટબંધી કરેલી હતી સમગ્ર ભારતમાં. પણ દિવસે દિવસે જ્યારે જેમ દિવસ વધતા ગયા, 50 દિવસનો સમય હતો, એ નોટબંધીની જગ્યાએ આખો મુદ્દો જ નોટબંધીની અંદર જે આતંકવાદી પ્રવૃત્તિ અને જે કાળું નાણું હતું એ મુદ્દો બદલાઈને કેશલેસ પર ને એના પર આખો મુદ્દો આવી ગયો. પ્રધાનમંત્રીએ પછી જે દેશની પરિસ્થિતિ બગડી અને દેશના અંદર જે વિરોધ થયો લોકોનો, એ વિરોધના પછી પ્રધાનમંત્રીએ જે સ્ટેટમેન્ટ આપ્યું કે 50 દિવસમાં જો પરિસ્થિતિ નહીં સુધરે તો જે ચોરાહે પર બોલાવશો ત્યાં આવીને આપે જે સજા આપશો એ સજા મને મંજૂર છે. યુવક કોંગ્રેસે સમગ્ર ગુજરાતના અંદર દરેક જિલ્લે તાલુકાએ વિધાનસભા મથકે કાર્યક્રમો કર્યા, દેખાવો કર્યા, ચોરાહે પર ચર્ચાનો કાર્યક્રમો રાખ્યા, ભાજપના નેતાને બે આમંત્રણ આપ્યું, વડાપ્રધાનને આમંત્રણ આપ્યું, પણ કોઈ પણ નેતા એક પણ કાર્યક્રમના અંદર સમગ્ર ગુજરાતના અંદર ફરક્યા નથી. આજરોજ સમગ્ર ગુજરાતના અંદર 16 અને 17 તારીખના રોજ દરેક વિધાનસભાના ધારાસભ્યના ઘરે જઈ અને ઓફિસે જઈને આવેદનપત્ર આપવાનું અને જે રાહુલજીએ 5 પ્રશ્ન પૂછેલા છે એ પ્રશ્નોનો જવાબ માંગવા માટે આજરોજ વિધાનસભા યુવક કોંગ્રેસનો કાર્યક્રમ હતો અને ધારાસભ્યશ્રીને આજે અમે ભરૂચના અંદર પણ આવેદન આપ્યું અને ભરૂચની સાથે સમગ્ર ભરૂચ જિલ્લાના અંદર આજે તમામ ધારાસભ્યને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ હતો.